नमस्कार, हूँ छू किशोर तुवर अने आप निहाळी रह्या छो न्यूज पॉइंट चेनल। समग्र राज्यनी अंदर उत्तरायणनी उजवणी थती होय छे, परंतु आजे अमे तमने धानेरानुं एक एवुं गाम बतावा जई रह्या छीए ज्यां उत्तरायण निमित्તે पतंग चगावामां नथी आवती अने उत्तरायणनी उजवणी करवामां नथी आवती। बनासकांठाना धानेरामां आवेलुं छे फतेपुरा गाम। फतेपुरा ए गुजरातनुं एकमात्र एवुं गाम छे ज्यां कोई पतंग चगावतुं नथी। અહીં પતંગ પર ચગાવવા પૂર્ણ પ્રતિબંધ છે। ગામનો કે અન્ય ગામનો યુવાન અહીં પતંગ ચગાવવા આવી શકતો નથી। ફતેપુરા ગામમાં મોટાભાગના મકાનોની છત પર કઠેડા નથી અને હેવી વીજ થાંભલાઓ પણ મકાનની છતને અડીને જ આવેલા છે, જેના કારણે ગામના અનેક બાળકો અને યુવાનો પતંગ ચગાવતા પડી જવાના અને વીજ થાંભલા પરથી પતંગ નીકળવા જતાં મોતને ભેટવાના અનેક બનાવો ગામમાં બની ચૂક્યા હતા। આ ગંભીર પરિસ્થિતિમાં ગામના બાળકોના જીવનની સુરક્ષા માટે 1991માં ગામના વડીલોએ એક ખાસ કાયદો બનાવ્યો હતો। આ કાયદો હતો પતંગ નહીં ચગાવવાનો। ગામના યુવાનોએ નક્કી કર્યું કે ગામના કોઈ પણ બાળક કે યુવાને ઉત્તરાયણના દિવસે પતંગ નહીં ચગાવવા। જો કોઈ અન્ય વ્યક્તિ પતંગ ચગાવતો પકડાય તો તેને 1,000 રૂપિયાનો દંડ અને 1 બોરી ઘઉં પશુઓને દાન પેટે આપવાનો કાયદો બનાવ્યો। ગ્રામજનોએ બનાવેલા આ કાયદાને 1991થી આજ દિન સુધી કડક પાલન થઈ રહ્યું છે અને 12 વર્ષમાં કોઈ પણ વ્યક્તિ પતંગ ચગાવ્યું હોય તેવો એક પણ બનાવ જોવા મળ્યો નથી। પતંગ નહીં ચગાવવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો હોવાથી 12 વર્ષોથી આ ગામમાં ઉત્તરાયણના નામે કોઈ જાનહાનિ થઈ નથી। એટલું જ નહીં, પતંગ દોર પાછળ થતી આર્થિક બરબાદી પણ અટકી ગઈ છે। દરેક ગામને શહેરના યુવાનો અને બાળકો જ્યાં ઉત્તરાયણ પર્વ પતંગની મજા માણતા હોય છે ત્યાં આ ગામના યુવાનો ક્રિકેટ રમી અનોખી રીતે ઉત્તરાયણ મનાવે છે। તેમનું માનવું છે કે બાળકોની સુરક્ષાને ધ્યાને લઈ ગામના વડીલોએ કરેલો નિર્ણય અમે આજીવન નિભાવીશું। પતંગ ઉત્તરાયણ પર પતંગ ચગાવવાના ચક્કરમાં ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે જ અનેક વ્યક્તિઓ અને પક્ષીઓના મોત નિપજતા હોય છે। ધારદાર પતંગની દોરી પણ અનેક મનુષ્યો અને આકાશમાં ઉડતા પક્ષીઓ માટે મોતની દોરી સાબિત થઈ હોય છે। તેવામાં ફતેપુરા ગામનું આ કાનૂન એક આદર્શ કાનૂન સાબિત થઈ રહ્યું છે, પરંતુ શું આ ગામના પ્રેરણાદાયક કાનૂનને અન્ય ગ્રામજનો અને શહેરો અપનાવશે કે નહીં તે જોવું રહ્યું। કોઈ ગાયને ચાર નાખવાનું, કબૂતરને રોટલા નાખવાનું અને કબૂતરને દાણા નાખવાનું કામ કરીએ છીએ। આગેવાને 20 વર્ષથી બંધ કરે છે પતંગ ચગાવવાનું ગામ ફતેપુરા ગામ। કોઈ એક્સિડન્ટ થાય, કોઈ જનાવર પક્ષી મરે એના માટે બંધ કરે છે। અમે કોઈ ગામમાં ચડાવે તો એક પૂરી બાજરી ધર્માદ કરી છે। પતંગ ચગાવવા માટે ગામ સહી બધા કુમના આગેવાનો ભેગા થઈ અને અમે પતંગ ચગાવવા માટેનું છેલ્લા 20 વર્ષથી બંધ કરેલું છે અને કોઈ ચગાવે તો એના ઉપર ધર્માદું કરેલું છે। કોઈ પણ જાતનો ભેદભાવ વગર બધા કુમના માણસો અમે ચગાવતા નથી, જેથી પક્ષીઓને પોખો કપાય અને બંગલા ઉપરથી કોઈ ધાબા ઉપરથી છોકરા પડતા હતા, બધું આવું બબાલ થવાથી છેલ્લા 20 વર્ષથી અમે પતંગ ચગાવવાનું ઉત્તરાયણ ઉપર બંધ કરેલ છે। જો કોઈ પણ જાતનું આ પતંગ ચગાવે, આજ સુધી કોઈ એવું બન્યું નથી, જો ચગાવે કોઈ તો એના ઉપર ધર્માદું 1 બોરી બાજરી કરેલ છે। સમગ્ર ગુજરાતની અંદર ઉત્તરાયણનો તહેવાર ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર અનેક લોકો દોરી અને પતંગ સાથે અને ડીજેના તાલે ધાબા ઉપર ચડી જાય છે, ત્યારે એક ગુજરાતનું એવું ગામ છે જે બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં આવેલું છે, એને એ ગામના યુવાનોને પૂછીએ કે તમે કેમ ઉત્તરાયણ નથી મનાવતા, એની પાછળ કારણ શું છે? કારણ કે આઈકન વર્ષોથી અમારા જે વડીલો હતા એમને ડિસાઈડ કરેલું કે ધાબા ઉપર ચડે અને કોઈ છોકરો પડી જાય તો એનાથી નુકસાન તો ઘરેનું ઘરે જ થાય, એના કરતાં કે ઠીક છે ભાઈ તમારે ક્રિકેટ રમવું જ નહીં અને જો રમવું હોય તો એના માટે મેદાન છે, તમે જાઓ અને ત્યાં ક્રિકેટ રમો, એન્જોયમેન્ટ કરો। અને એ સમય થતાં થતાં અમને પણ એવી આદત પડી ગઈ છે કે ના, અમે હવે ઉત્તરાયણ નહીં રમીએ, કારણ કે એ અમારા ભલા માટે છે, એટલા માટે અમે ઉત્તરાયણ કરવા માટે અમે મેદાન છે અમારું, બાકી અમે ધાબા ઉપર ચડી અને અમે તો ઠીક છે ચલો હવે યુવાન થઈ ગયા, પણ જે નવી પેઢી છે, નાના છોકરા છે, એમને પણ અમે એવું જ કહીએ કે ના, આપણા જે ગ્રાન્ડફાધરે કીધું છે એ સાચું છે, કારણ કે ધાબા ઉપર જાય પડી જાય દોરવાના કારણે પછી કબૂતર જે પક્ષીઓ છે એમને પણ નુકસાન થાય, તો એવું નુકસાન ન કરવું જોઈએ ખરેખર, એટલા માટે જ અમે ઉત્તરાયણનો ઉત્સવ મેદાનમાં જઈને પોતાનો ટાઈમ પસાર કરીએ છીએ। ત્યારે આ ગામના એક અન્ય યુવાનને પૂછીએ કે કેમ ઉત્તરાયણ નથી મનાવવા આવતા અને કેટલા વર્ષથી નથી મનાવવા આવતા? લગભગ 20-21 વર્ષથી એ ઉત્તરાયણ મનાવવા આવતી નથી,
કેમ કે પહેલા એવા ઘણા કિસ્સાઓ થયેલા છે કે ધાબા ઉપરથી કોઈ છોકરું નાનું બાળક ધાબા ઉપરથી પડી જાય, કંઈ નુકસાન થાય. પછી આ તમે વાયર જોઈ શકો તાર બધા લાઇટના, એ પણ ઘણા એટલા ધાબા પાસેથી પસાર થતા હોય, એનાથી કોઈ શોર્ટ સર્કિટ થાય એના કરતાં મારા ગામવાળા વડીલો બધા ભેગા થઈ અને નિર્ણય કરેલો છે કે આપણા ગામમાં ઉત્તરાયણ મનાવી નહીં, એની જગ્યાએ જીવ દયા પ્રેમીઓ જે છે બધા ગાયોને ચારો નાખે છે, બીજી કૂતરાઓને માટે અલગ ખાવા લાડુ બનાવવાની વ્યવસ્થા કરીને એમને લાડુ ખવડાવે છે અને બધા વડીલ યુવાન મિત્રો બધા ભેગા થઈ અને ગામમાં ક્રિકેટ રમી અને એન્જોય કરે છે. એ પૂછીએ છે કે જો કોઈ વ્યક્તિ ઉત્તરાયણ કરે અથવા કોઈ પતંગ ચડાવે તો એને માટે સમાજ તરફથી દંડ કરવામાં આવે છે અથવા તે ગામ લોકો તરફથી દંડ કરવામાં આવે છે, એ દંડની જોગવાઈ હોય છે શું? એ દંડની ખાસ કરીને જોગવાઈ હોય છે કે પહેલાં તો આપણે વાત કરી કે જે બાળક પોતે પતંગ ચગાવતું હોય છે એને ધ્યાન રહેતું નથી, હવે ઉપર પતંગ ચગાવે છે એટલે કે નીચે પડી જાય, આવી ઘટના ન બને એ માટે પહેલાં તો બંધ જાહેર કર્યું છે. બંધમાં હવે ધર્માદુ કર્યું છે ગામની અંદર કે જે લોકો પતંગ ચગાવે એ ગામની અંદર બાજુ છે પૈસા જે દંડ આપે છે એ દંડ કરવો પડે છે. ફતેપુરા ગામના લોકોનો યુવાનોનું તેમનું કહેવું છે ચોક્કસપણે કે અમે ફતેપુરા ગામની અંદર 20 વર્ષથી ઉત્તરાયણ નથી મનાવતા કે કોઈ પતંગ નથી ચડાવતા, અને અગર જો કોઈ વ્યક્તિ જો ઉત્તરાયણ કરે અથવા પતંગ ચડાવે તો એમને જે દંડ હોય છે સમાજનો અથવા જે ગામ લોકો દંડ નક્કી કર્યો છે એ દંડ ભરવાનો હોય છે, અને એને પાછળ ઉત્તરાયણ ન કરવાનું પાછળ એ કારણ રીઝન છે કે જો કોઈ બાળક પડી જાય અથવા કોઈ જો પશુ પક્ષીઓને નુકસાન થાય છે અને તેને આવું નુકસાન ન થાય એના બદલે ગામમાં યુવાનો જે છે એ ક્રિકેટ રમી તેમજ ગાયને ઘાસચારો ચરાવી અને સમય પસાર કરે છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ અંબાજીના દર્શન કર્યા હતા. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી અને મીડિયા સાથે મુલાકાતમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે અંબાજી તીર્થસ્થાનમાં કરોડો માઈ ભક્તો આસ્થા અને ભક્તિનું પવિત્ર યાત્રાધામ છે. તેમણે કહ્યું હતું કે ભાદરવી મહામેળા પ્રસંગે 300 કિમીથી માઈ ભક્તો પદયાત્રા દ્વારા ચાલતા અંબાજી આવીને માતાજીના દર્શન કરીને ધન્ય બને છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર મુજબ આપણને જે દેવી શક્તિમાં શ્રદ્ધા હોય છે તેને દર્શને જઈએ છીએ અને તેમણે કહ્યું હતું કે માતાજીના આશીર્વાદ સોના પર વરસે અને સોનું કલ્યાણ થાય તેવી માતાજીને પ્રાર્થના કરી છે અને અંબાજી શક્તિપીઠ માતૃશક્તિ સ્વરૂપે સમાજનું રક્ષણ કરે છે એમ રાજ્યપાલે જણાવ્યું હતું. રાજ્યપાલ વજુભાઈ વાળાએ ગબ્બર મુકામે પણ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી અને અંબાજી મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી તેમજ શક્તિપીઠો વિશે અને યાત્રિકોની સુવિધાઓ અંગે રાજ્યપાલે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ચેરમેન અને કલેક્ટર દિલીપ કુમાર રાણા સાથે ચર્ચા કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. આરંભમાં અંબાજી મંદિરમાં પ્રવેશ સમયે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેક્ટર દિલીપ કુમાર રાણાએ રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું અને આ પ્રસંગે પ્રાંત અધિકારી બીડી વાઘેલા, પાણી પુરવઠા બોર્ડ કચેરી પાલનપુરના અધ્યક્ષ ઇન્જિનિયર જોશી, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના નાયબ ઇન્જિનિયર ક્રિશભાઈ પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કાર મુજબ દરેક હિન્દુ ધર્મમાં માનનાર દરેક વ્યક્તિઓએ જેમાં આસ્થા હોય એવા તમામ દેવ દેવીઓના દર્શન માટે થઈને જવું જોઈએ અને આ તો આપણું વર્ષોથી પ્રખ્યાત જે શક્તિપીઠો છે એમાંનું આ એક ખૂબ જ પ્રચલિત સ્થળ છે. અમે તો ઠીક કે વાહનની અંદર આવ્યા છીએ પણ ખરેખર અમારા કરતાં પણ વધુ શ્રદ્ધાવાળા લોકો હોય જે ભાદરવી પૂનમને દિવસે 300 કિલોમીટરથી વધુ અંતરે પગપાળા કરીને આવેલા છે એ તમામ લોકો ધન્યવાદને પાત્ર છે. અને આ શક્તિપીઠ છે એમાં હંમેશા આપણે એમ જ માની છે કે માતૃશક્તિ છે એ સમસ્ત સમાજનું રક્ષણ કરવાવાળી શક્તિ છે, તો આપણે ઈચ્છી કે મા અંબા તમામ હિન્દુસ્તાનની અંદર રહેતા અને વિશ્વમાં રહેતા તમામ લોકોને ખૂબ સુખ સુવિધા અર્પણ કરે એવા મા અંબાના આશીર્વાદ સૌ ઉપર વરસે એવી ભાવના સાથે અમે પણ મા અંબાને આજે પ્રાર્થના કરી છીએ કે સર્વે સંતો સુખીન, સર્વે સંતો નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, ના કશ્ચિત દુઃખ ભાગ ભવે. કોઈના શરીરમાં કે કોઈને વ્યક્તિને દુઃખ ન આવે એવી પ્રાર્થના કરવા માટે થઈને મા અંબા પાસે અમે આવ્યા છીએ. આટલા વર્ષો સુધી મા અંબાએ તમામ સંતાનોને સારી રીતે રાખ્યા છે અને હજુ પણ વધુ સારી રીતે રાખશે
थराद अने वावनी अंदर केनाल रिपेरिंग बाद पण नर्मदा केनालनुं पाणी शरू न थता वाव मत विस्तारना धारासभ्य गेनीबेन ठाकोरे नायब कलेक्टरने आवेदन पत्र पाठव्युं हतुं। बनासकांठा जिल्लाना वाव मत विस्तारनी माइनोर केनालमां पाणी बंद थता वावना धारासभ्य गेनीबेन ठाकोरे थरादना नायब कलेक्टरने आवेदन पत्रमां थराद विभागना अधिकारीओने इरादापूर्वक केनालमां पाणी बंद करवामां आवे तेवा आक्षेपो अने सोमवार सुधी केनालमां पाणी नहीं मळे तो वाव मत विस्तारना खेडूतो साथ धरनामां बेसवानी चीमकी उच्चारी छे। नर्मदा केनालना रिपेरिंग करवाना मुद्दे 10 दिवसथी केनाल बंद करवामां आवी छे, पण रिपेरिंग कर्या पछी आज दिन सुधी वाव मत विस्तारमां आवती ब्रांच अने माइनोर केनालनुं पाणी पण मळतुं नथी, तेथी खेडूतोना रवि पाकने नुकसान थाय ते माटे वावना धારાસભ્ય ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના આગેવાન સાથે થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। નર્મદા વિભાગના અધિકારીઓ ઇરાદાપૂર્વક પાણી છોડતા નથી તેવું ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા, તેને લઈને સરહદી વિસ્તારોની કેનાલનું પાણી વાવ મત વિસ્તારમાં ખેડૂતોને શિયાળુ સિઝનમાં મળતું નથી અને વાવમાં ચૂંટાયેલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નર્મદા કેનાલમાં પાણીને લઈને અગાઉ પણ લેખિતમાં સરકાર સુધી રજૂઆત કરી છે, છતાં વાવ તાલુકામાં પાણી છોડવામાં આવતું નથી અને ગેનીબેન ઠાકોરે એવું પણ જણાવ્યું હતું કે સોમવાર સુધી પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતો સાથે ધરના પર ઉતરવું પડશે અને સરકારી મિલકતને નુકસાન થશે તો તેની જવાબદારી સરકારની રહેશે। પ્રાંત અધિકારીને નર્મદાનું પાણી ખેડૂતોને મળે એના માટે કરીને ધારાસભ્ય તરીકે મેં લિખિતમાં આપ્યું છે। અગાઉ પણ ચીફ સેક્રેટરીને તમામ ઉત્તર ગુજરાતના ધારાસભ્યો મળ્યા હતા સાથે અને આ કાલ સુધીમાં પાણી છોડવામાં નહીં આવે પૂરા પ્રેશરથી તો સોમવાર સુધીમાં ભાવ બાબર સોયગામ અને થરાદના તમામ ખેડૂતો અહીંયા પ્રાંત ઓફિસે ધરણા ઉપર બેસશે। ધારાસભ્યો અમારા જે કોંગ્રેસના છે એમને અમે બોલાવીશું અને આના માટે કરીને માત્ર ને માત્ર સરકારની અને જે અધિકારીઓ કે સરકારમાં જે બેઠેલા લોકોની માનસિકતા નક્કી થાય છે। પાણી અગાઉ એવું કહેવામાં આવતું કે ભાઈ પાણી નથી મળતું એનું પાછળ રિપેરિંગ છે તો રિપેરિંગનું કામ પૂરું થઈ ગયું છતાં હવે એમને ક્યાં તકલીફ છે પાણી આપવામાં, તો મારી એક ધારાસભ્ય તરીકે સરકારને મારી વિનંતી સાથે રજૂઆત છે કે આવતીકાલ સુધીમાં 2 દિવસમાં નર્મદાનું પાણી ખેડૂતોને આપે, નહીતર પછી ખેડૂતો તરફથી વિરોધ પક્ષ તરફથી જે કાંઈ અમારે કરવાનું થતું હોય અને એના માટેની જે કાંઈ આક્રમક પગલાં લેવા પડે ગવર્મેન્ટની કોઈ પણ મિલકતો। હવે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની, તો પાલનપુરની કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓને કરાટા પ્રત્યેનો જુસ્સો વધી રહ્યો છે। કરાટેની જે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી તેમાં પાલનપુર કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓ મેડલો પણ જીત્યા છે। કરાટાની પ્રેક્ટિસ કરી રહેલા યુવાનો તેમજ બાળકોને જોઈને આપ વિચારતા હશો કે બનાસકાંઠાના વિદ્યાર્થીઓમાં કરાટેમાં રસ જાગ્યો છે, પરંતુ બનાસકાંઠાના યુવા તેમજ બાળ કરાટેબાજોએ પોતાનું હુનર નેશનલ લેવલે સાબિત કર્યું છે અને દમણ ખાતે 4-6 જાન્યુઆરી દરમિયાન યોજાયેલ નેશનલ કરાટે સ્પર્ધામાં 15 ટુર્નામેન્ટમાં કુલ 153 ગોલ્ડ મેડલમાંથી સૌથી વધુ 56 ગોલ્ડ મેડલ બનાસકાંઠાના બાળ કરાટેબાજો હાંસલ કરી પોતાની તેમજ જિલ્લાની ખ્યાતિ વધારી છે અને પાલનપુરના વિદ્યા મંદિર સંસ્થામાં બીજા ધોરણમાં ભણતી વિદ્યા મેનાતે કુર્મી ફાઇટ અને કાતા એમ બંને ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતતા તેની માતા અને કોચે બાળકીઓને ખાસ કરાટે શીખવવું જોઈએ તેવો અનુરોધ કર્યો હતો। 15 વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓની યોજાયેલી કરાટે સ્પર્ધામાં કુલ ઇવેન્ટ 89 હતી અને તમે તમામ ઇવેન્ટમાં બનાસકાંઠાના યુવા કરાટેબાજોએ મેડલ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી। પાલનપુરની કોમર્સ કોલેજના વિદ્યાર્થી મનીષ પ્રજાપતિએ કુર્મી ફાઇટ અને કાતા એમ બંને ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ગોલ્ડ મેડલ મનીષ અને તેના કોચે જણાવ્યું હતું કે કરાટે આજના યુગમાં સ્ત્રી અને પુરુષ બંને માટે અનિવાર્ય છે। રાષ્ટ્રીય લેવલે કરાટેની સ્પર્ધામાં યુવા અને બાળકોના એમ બંને વિભાગમાં બનાસકાંઠાએ પ્રથમ નંબર હાંસલ કરી જિલ્લાનું નામ સમગ્ર દેશમાં ગૂંજતું કર્યું છે, જે વિદ્યાર્થીઓ અને બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત છે। હરીફ પ્રતિસ્પર્ધીને હરાવીને 2 ગોલ્ડ મેડલ મેળવેલા છે।
આ સ્પર્ધામાં સમગ્ર ઇન્ડિયાની 100 રાજ્યોની જુદી જુદી ટીમોના અંદાજિત 800થી વધારે પાર્ટિસિપન્ટે ભાગ લીધો હતો. શ્રી મનીષે પોતાની બાઉટના 20 પાર્ટિસિપન્ટને હરાવીને આ બે ગોલ્ડ મેળવીને એક અનોખી સિદ્ધિ મેળવેલી છે. શ્રી મનીષે આ સિદ્ધિ મેળવવા માટે આ સ્ટેટિક સમગ્ર કોલેજ પરિવાર, કોલેજના આચાર્ય પીટીઆઈ શ્રી રાહુલ ભાઈ, સ્પોર્ટ્સ કન્વીનર શ્રી આરબી પટેલ, ડીએન પટેલ અને બનાસકાંઠાના સમગ્ર કરાટે પરિવાર એ પણ એમને અભિનંદન આપ્યા છે. અને આ બાબત મુખ્ય મહત્વની એ છે કે કરાટેની જે કંઈ એમણે તાલીમ મેળવેલી છે એ એમના કોચ શ્રી વસંતભાઈ પટેલ પાસેથી એમણે આ કરાટેની તાલીમ મેળવેલી હતી. ખાસ કરીને આ જે સ્પર્ધાનું આયોજન થયું હતું અને એ સ્પર્ધામાં એક વિશેષ ઉપસ્થિતિ એવા સમગ્ર એશિયન કન્ટ્રીના ચીફ કોચ અને રેફરી એવા શ્રી સિહાન કલ્પેશ મકવાડા સાહેબ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. અમે આશા રાખીએ છીએ કે આ વિદ્યાર્થી ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે અને કરાટે સ્પર્ધામાં સમગ્ર બનાસકાંઠાનું અને સમગ્ર કોલેજ પરિવારનું કરાટે એસોસિએશન પાલનપુર ઇન્ટરનેશનલ સભોગાન 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 કરાટે એસોસિએશન ઓફ ઇન્ડિયા ની 9મી નેશનલ દમણ ખાતે થઈ રહ્યું છે. We'll be right back.
समग्र देश ने अंदर गुजरात मॉडल नी वाहवाही थई रही है, समग्र देश में गुजरात मॉडल ने विकसावानी वात थई रही है। त्यारे गुजरात नी अंदर बाळको केवी रीते भणशे तेना पर सवाल उठी रह्यो छे। डीसा तालुकाना भादरा गामनी जे शाळा छे, शाळाना 2015 मां ओरडाओ पड़ी गया हता, ए बाद 2017 नुं पूर आव्यु, छतां पण आज दिन सुधी आ ओरडाओ ना बनता। कलेक्टर ने रजूआत करवा आ बाळको पहोंच्या हता। 2015 ના વિનાશક પૂરમાં ડીસા તાલુકાના ભાદરા ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતા અને જે 9 ઓરડાઓ નવા બનાવવા સરકારે મંજૂરી આપી હોવા છતાં વિવાદ સર્જાતા 2 વર્ષથી ઓરડાઓ બની શક્યા ન હતા, જેના કારણે છેલ્લા 2.5 વર્ષથી ઓરડા નવા બનાવવા સરકારે મંજૂરી આપી હોવા છતાં વિવાદ સર્જાતા 2 વર્ષથી ઓરડાઓ બની શક્યા ન હતા, જેના કારણે છેલ્લા 2.5 વર્ષથી બાળકો ખુલ્લા આકાશ નીચે ભણી રહ્યા છે। તાજેતરમાં નવા ઓરડાઓ હાથ ધરાયેલા બાંધકામ અટકાવી દેવાતા રોષે ભરાયેલા ગામ લોકો છાત્રોને લઈ શુક્રવારે બપોરે પાલનપુર કલેક્ટર કચેરી ધસી આવ્યા હતા અને અગાઉ શાળાના ઓરડા ક્યાં બનાવવા તે મુદ્દે સર્વસંમતિ ન સધાતા દરખાસ્ત ટલ્લે ચડી હતી। હાલના સરપંચ શાળા સંકુલમાં દરમિયાન જુલાઈ 2017માં ફરી પૂર આવતા સરકારે ફરી એકવાર 99 ઓરડા નવા બનાવવાની દરખાસ્ત મંજૂર કરી હતી અને 3 દિવસ પૂર્વે કામ શરૂ થતાં પૂર્વ સરપંચ સહિત કામ અટકાવી દેતા ગામ લોકો રોષે ભરાયા હતા અને કલેક્ટર કચેરીમાં બાળકોએ ઉગ્ર નારાબાજી કરતા કલેક્ટર કચેરી સંકુલમાં સોપો પડી ગયો હતો। એસએમસી કમિટીના અધ્યક્ષ દશરથભાઈએ જણાવ્યું હતું કે કેટલાક લોકો આજે આવીને જેસીબી બંધ કરાવી સ્કૂલની અંદર બની રહેલા ઓરડાનું કામ અટકાવ્યું હતું, જે વ્યાજબી નથી ને બાળકોનું ભવિષ્ય જોખમાય છે, અમારે તો બાળકોને ભણાવવા છે। વાસ્તવિકતા જોઈએ તો 148 કન્યાઓ સહિત 297 છાત્રો છેલ્લા 2 વર્ષથી ઝાડ નીચે બેસીને અભ્યાસ કરે છે, ટૂંક સમયમાં નવા ઓરડા સંકુલમાં બનશે। મામલો 2015ની વખતથી વિવાદમાં છે, જે મામલે કોર્ટ કાર્યવાહી પણ થઈ છે, તેમ છતાં વિદ્યાર્થીઓના હિતમાં ઓરડાનું કામ તત્વે ચાલુ કરાયું છે અને ટૂંક સમયમાં નવા ઓરડા સ્કૂલમાં બનશે તેવો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર દીપક દરજીએ જણાવ્યું હતું। સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ જોઈશું જિલ્લાના અન્ય કેટલાક સમાચારો। પુનઃ આપનું સ્વાગત છે। આ મોંઘવારીના સમયની અંદર લોકોને જમવાના પણ ફાફા પડી જતા હોય છે, ત્યારે પાલનપુરના 4 યુવાનો દ્વારા ભૂખ્યાને અન્ન આપવા માટેનો એક યજ્ઞ શરૂ કરાયો છે। ભોજન માટે નીચેની આ લાંબી લાઈન જોઈને આપ વિચારતા હશો કે કોઈ લગ્નનું ભોજન સમારોહ ચાલી રહ્યું છે, પરંતુ આ તો સેવાની અનોખી ભોજનશાળા છે। અહીં લોકો મફતમાં નહીં પરંતુ સમાન ભેર માત્ર 20 રૂપિયાના ટોકન દરે સર્વ ધર્મ અને સર્વ સમાજના લોકો નાત જાતના ભેદ વિના અશુદ્ધ સાત્વિક ભોજન પીરસવામાં આવે છે। અહીં દરરોજ 1200થી વધુ ભોજનનો આસ્વાદ માણે છે, જેમાં બાળકો થઈ લગાવી મોટેરાઓ તેમજ શિક્ષક વકીલો સહિત ઉચ્ચ વર્ગના લોકો પણ જમવા માટે આવતા હોય છે। લોકો પણ આટલી મોટી મોંઘવારીમાં આટલું સસ્તું અને સાત્વિક ભોજન જમી આયોજકોને અંતરના આશીર્વાદ પાઠવી રહ્યા છે। પાલનપુરના 4 યુવાનો રાજુભાઈ જોશી, અમૃતભાઈ ફોસી, અરુણભાઈ અને નવીનભાઈને આજથી 5 મહિના પહેલાં વિચાર આવ્યો કે આજથી મોંઘવારીમાં કોઈને એક ટાઈમ જમવું હોય તો કમસે કમ 100 રૂપિયા થઈ જતા હોય છે, ત્યારે 4-5 હજારનો ટૂંકો પગાર ધરાવતા સામાન્ય માનવી કઈ રીતે પોતાની પેટની ભૂખ મિટાવી શકે તે માટેનો વિચાર કરી લોકો મફતમાં નહીં સામેથી માત્ર ટોકન રકમ ભરીને જ પેટમાં જમી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાનું આ ચારે મિત્રો વિચાર્યું હતું, જેના પ્રયાસ સ્વરૂપે આ ભોજનશાળા શરૂ થઈ અને શરૂઆતમાં પોતાના રૂપિયાથી શરૂ કરેલી આ સેવા કાર્યમાં આજે દાતાઓ પણ દિલ ખોલીને સહાય કરી રહ્યા છે, જેમાં બનાસકાંઠા જૈન સમાજે આખા વર્ષની લીલી શાકભાજી આપવાનો નિર્ણય કર્યો છે। આયોજકો પોતાની આ સફળતાથી પ્રેરાઈને હવે દરેક તાલુકામાં ભોજનશાળા શરૂ કરવાનું મન બનાવી રહ્યા છે। સોમાનની વ્યક્તિ મફતનું સ્વીકારી શકતો નથી અને આજની મોંઘવારી સામે ટક્કર પણ ઝીલી શકતો નથી, ત્યારે આવા નજીવા દરની ભોજનશાળા અનેક લોકોના હૃદયને સ્પર્શી રહી છે।
આવું કાર્ય દેશના દરેક ખૂણામાં શરૂ થાય તેવી લોકોની માંગ છે. અન્નપૂર્ણા ભોજનાલય જે ચાલુ કરવાનો અમારો મકસદ એ જ હતો. રાજુભાઈ જોશી, બનાસકાંઠા ડાયમંડ એસોસિએશન, અરુણભાઈ, અમે બધા સાથે રહીને એક વિચાર આવ્યો કે આ મોંઘવારીની અંદર અને ખાસ કરીને પાલનપુરમાં જ્યારે આટલા બધા દવાખાના હોય અને દવાખાનાની અંદર લોકો ગામડાથી આવે અને એમને જમવા ક્યાં જવું એ મુશ્કેલી હતી, અને જમવા જાય હોટલમાં તો એક વ્યક્તિ 300-400 રૂપિયા ખર્ચો લાગી જાય, તો અમને એક વિચાર આવ્યો કે 20 રૂપિયામાં શાક, પૂરી અથવા રોટલી, દાળ ને ભાત જેટલું ખાવું હોય એટલું, અને જેને ખાવું હોય તે કોઈ પણ વ્યક્તિ અહીં આવી શકે છે અને જમી શકે છે. કારણ કે અત્યારે પાલનપુરમાં એક સામાન્ય માણસને જમવું ખૂબ અઘરું છે, અને ખાસ કરીને રત્નકલાકારો જે આજુબાજુ છે એ પણ ઘણી મુશ્કેલીઓમાં છે. જ્યારે સમય અત્યારે ડાયમંડમાં ખરાબ છે ત્યારે એમને પણ મુશ્કેલીઓમાં છે. એટલે આ બધા વિચારો કરીને દવાખાનાના આવવાવાળા લોકોને, આમ જનતા જે ગરીબ લોકો છે એમને જમવાની ભયંકર તકલીફો, અને ખાસ કરીને રત્નકલાકારો, આ બધાના માટે એક વ્યવસ્થા ઊભી કરવાનો એક વિચાર આવ્યો અમારા ચાર મિત્રોને, અને અમે આ વિચાર કરીને એને અમલમાં મૂક્યો છે. અત્યારે સારા એવા લોકો દાન બી આપે છે અને એમના માધ્યમથી આ એક સરસ કામ ચાલી રહ્યું છે, અને હજુ સારું એવું કામ અમે કરવાના પ્રયત્નો કરીએ છીએ. અને ટૂંક સમયમાં આખા જિલ્લામાં તાલુકે તાલુકા આવી એક યોજના ઊભી થાય એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. પાલનપુરને અન્નપૂર્ણા ભોજન ચાલુ કરી છે. અહીંયા રાજુભાઈ જોશી, અરુણભાઈ ભાઈ અને અમરતભાઈ ફોસી તરફથી આ ભોજનશાળા શરૂ કરી છે. અહીંયા દરેક માણસને બહુ તકલીફ પડતી જમવાની, 150 રૂપિયા, 70 રૂપિયા, 80 રૂપિયા બધી રોજોમાં હતા. એટલે આ ભોજનશાળા એવી ચાલુ કરી છે કે કોઈને ફાયદો થાય એવી કરી છે, અને 20 રૂપિયામાં ફૂલ ખાવાનું, સ્વસ્થ એકદમ સારું ભોજન એકદમ સારું મળે, સ્વસ્થ મળે, અને બધી વસ્તુ સારી મળે છે. અને બધા લોકો ડાયમંડવાળા, બધા લોકો ડાયમંડવાળાને તકલીફ પડતી, ડાયમંડવાળા બધા હીરા રત્નકલાકારો બધા આવે છે, અને સારા સારા ઇન્કમ ટેક્સ ઓફિસર. અન્નપૂર્ણા જે ભોજનાલય ચાલુ થઈ એ વિચાર રાજુભાઈ જોશી, અમારા અમૃતભાઈ ફોસી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ, નવીનભાઈ, અરુણભાઈ, આ બધા અનેક લોકોને સારા વિચાર આવ્યા અને એમને આ ફક્ત 20 રૂપિયામાં ફૂલ ભોજન સરસ રીતે આપવાનું એ લોકોએ વિચાર્યું અને આ આયોજન એમને ચાલુ કર્યું. આ ચાલુ કર્યું એમાં અમને બી આ આયોજનની ઈર્ષા આવી કે અમે કેમ સહભાગી ન બનીએ એઝ એ જૈન તરીકે. એટલે અમે પરમ દિવસે ત્યાં અહીં આવ્યા, અમે દેખ્યું કે આટલું સરસ આયોજન હે તો આપણે કેમ લાભ ન લઈએ, અને એના માટે અમે પાલનપુર જૈન સમાજે એમ નક્કી કર્યું કે આ લોકો આટલી સેવા આપી શકતા હોય તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવી, અને એના માટે અમે નક્કી કર્યું કે અમે આ લોકો બીજી બધી તમામ સગવડો પૂરી કરે છે તો અમે લીલા શાકભાજીની ટોટલ જવાબદારી 12 મહિના માટેની અમે લેવાનું નક્કી કર્યું, અને અમે અહીં આવ્યા. એમાં રાજુભાઈએ, અમૃતભાઈએ, નવીનભાઈએ, અરુણભાઈએ અમને મંજૂરી આપી, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને અમને એઝ એ જૈન તરીકે અમને એમ આનંદ થયો કે આ લોકોએ બી અમને સહભાગી કર્યા અને આવું ખૂબ ખૂબ સારી રીતે કામ કરે અને બીજા ગામોમાં બી આ સુવાસ ફેલાવે. કારણ કે આજના યુગમાં બધા સૌનો સાથ સૌના વિકાસની રીતે આ લોકો જે ચાલી રહ્યા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ભારતીય બહુ સરસ અને ઉમદા પગલું છે અને પ્રેરણાદાયી પગલું છે. આમે ભારતીય સંસ્કૃતિના અંદર ભૂખ્યાને ભોજન ખવડાવવું એ સૌથી મોટું પુણ્યનું કામ કહેવામાં આવે છે, અને ખાધે કદી કોઈનું ખવડાયું કોઈનું ખૂટતું નથી. આ જે પગલું લીધું છે રાજુભાઈએ અને જે સેવાભાવી સંસ્થાઓ એમના સાથે જોડાઈ છે એને હૃદયપૂર્વક અંતઃકરણથી અમે આભાર માનીએ છીએ કે આ કેટલાય લોકોની જઠારાગ્નિ ઠારે છે. અહીંયા બહુ સરસ ભોજન મળે છે, શિસ્ત સારી છે, જમવાનું એકદમ સર્વોત્તમ પ્રકારનું છે, અને કેટલાય લોકોની ક્ષુધા શાંત થાય છે, અને આ બહુ ઉમદા પગલું છે. અમે એને સહારીએ છીએ. ઘણીવાર અમે બી અહીંયા આવીએ છીએ અને ભોજન કરીએ છીએ. અમને બહુ ગમે છે અહીંયા આવવું. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર. જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.